ओके तो आपने अच्छी जब परफेक्ट आप जो ये चेयर संश्लेषण तबक्को अथवा तो इन्हें हम दसों पे ये चीज अंधकार तबक्को डार्क रिएक्शन का सीओ टू उत्पादन मर के वाले अंधकार तबक्को शाम आते हैं ये चीज कारण क्या है तो कैसे नहीं जरूर नहीं चेयर संश्लेषण तबक्को इतना मटे कि ये ग्लूकोज निर्माण से था चेयर संश्लेषण अणु नु शू थाय छे निर्माण CO2 नु स्थापन कारण के अंदर CO2 नो उपयोग थाय छे अणु नु निर्माण तो अलग अलग घणा बधा नाम छे याद रहे छे जैव संश्लेषण तबक्को कोने कहेवाय छे नु स्थान क्यां छे आधारके स्ट्रोमा और जैव संश्लेषण तबक्को आधारके स्ट्रोमा मा थाय प्रकाश तबक्को क्यां थतो तो थाय ने कोण ना बे प्रकारनी वच्चे स्थान ग्लूकोज नु निर्माण थशे संतरा नु निर्माण थशे आ आपणे ख्याल छे હવે કેલ્વિન ચક્ર છે એ કોને કહેવાય તો અંધકાર તબક્કો છે આ અંધકાર તબક્કા દરમિયાન આપણને છે જે પ્રક્રિયા જોવા મળે છે એને આપણે કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ પણ આ કેલ્વિન ચક્ર છે એની શોધ કોણે કરી મેલ્વિન કેલ્વિન અને મેલ્વિન કેલ્વિન એની શોધ કરી એટલા માટે આપણે કહીએ છીએ કેલ્વિન ચક્ર અથવા આપણે એને નામ આપ્યું છે સીટી ચક્ર સીટી ચક્ર એટલા માટે કહીએ છીએ કારણ કે અહીંયા તો જે પ્રથમ નિપજ મળે એટલે કે CO2 સાથે કોઈ પદાર્થ જોડાય અને જે પહેલો પદાર્થ બનાવે આ કેટલા કાર્બનયુક્ત બને છે ત્રણ એટલા માટે આપણે કેલ્વિન ચક્ર પણ કહેવાય સીટી ચક્ર પણ કહેવાય અથવા આપણે છે એને ગ્લુકોઝનું નિર્માણ સંશ્લેષણ તબક્કા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ તો કેલ્વિને શું કર્યું કેલ્વિને છે સૌપ્રથમ રેડિયોએક્ટિવ સંસ્થાની लोकेशन खबर पड़े तो आ रीते કે જેનું કામ છે એ આપણે ટ્રેસ કરવાનું અને આનો ઉપયોગ કોણે કર્યો તો કેલ્વિને એટલા માટે આપણે એને કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ એટલે મળે છે ત્રણ કાર્બન યુક્ત એટલા માટે આપણે એને શું કહીએ છીએ C3 ચક્ર હવે ત્રણ કાર્બન યુક્ત એની પર શું મળે છે એ આપણે આગળ જોશું હવે C3 ચક્ર જે રેણે શું કર્યું તો એક પદ્ધતિ આપણે છે એ આખી જોઈ કે એને એક રેડિયોએક્ટિવ સંસ્થાનિક લીધો એક આલ્કીની અંદર શું કર્યું લીલીની અંદર દાખલ કર્યો પેલો પદાર્થ મળે એટલે પ્રક્રિયા શું કરી દેવાની શોર્ટ હવે પેલો પદાર્થ આપણને મળે પાછી આની પ્રક્રિયા કરાવવાની અને આપણે રેડિયો છોડાશે પછી લાંબો સમય સુધી પ્રક્રિયા થવા દેશું એટલે પાછો અણુ બનશે તો આ રીતે કન્ટિન્યુઅસ એક એક અણુ થોડો લાંબો સમય સુધી જવા દેશું તો આપણે એક એક અણુ બનશે અને આ અણુ ઉપરથી આપણને એને શું મળ્યું આખો ચક્ર એટલે એને શું નામ આપ્યું કેલ્વિન ચક્ર અને આ જે ચક્ર છે એની અંદર શું થાય છે CO2 નો ઉપયોગ થાય અને આ CO2 નો ઉપયોગ થઈને સ્થાપન થાય એટલા માટે આપણે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ CO2 છે તો કે CO2 એ બધાને એ ખબર પડી ગઈ કે પહેલો નિપજ કેટલા કાર્બનયુક્ત છે ત્રણ એટલે ઘણા વૈજ્ઞાનિકો એવું કીધું કે CO2 છે એ પણ એક કાર્બન છે એ બીજા બે કાર્બનયુક્ત અણુ સાથે જોડાતો હશે અને કેટલા કાર્બનયુક્ત નિપજ બનતી હશે ત્રણ પણ એવું હતું નહીં તો કે આ સંભાવના બધા વૈજ્ઞાનિકોની કેવી પડી ખોટી શા માટે ખોટી પડી આપણે ચક્રની અંદર જોશું હવે સીત્રી ચક્ર છે તો આ આખું સીત્રી ચક્ર કેટલા તબક્કાની અંદર થાય છે ત્રણ તબક્કાની અંદર થાય અને આ ત્રણ તબક્કાને આપણે નામ આપીએ છીએ કાર્બોક્સિલેશન રિડક્શન અને રીજનરેશન અથવા તો આપણે રીજનરેશન એટલે શું થાય પુનર્નિર્માણ તો કાર્બોક્સિલેશન એટલે કાર્બોક્સિલેશન નો અર્થ શું થાય CO2 નું સ્થાપન શું થાય CO2 નું સ્થાપન કાર્બોક્સિલેશન એટલે કે CO2 કોઈ અણુ સાથે જોડાતો હશે હવે એક વસ્તુ આપણે એની અંદર જોઈએ કે રિડ્યુસ 1.5 બાય ફોસ્ફેટ કેટલા કાર્બન યુક્ત છે 5 આ રિડ્યુસ 1.5 બાય ફોસ્ફેટ 5 કાર્બન યુક્ત છે તો આપણે એના અહીંયા કેટલા અણુ લઈએ છીએ 3 હવે 3 કે જે 5 કાર્બન યુક્ત અણુ છે પણ 3 લઈએ એટલે 3 ગુણ્યા 5 કેટલા કાર્બન હશે એટલે 15 હશે 5 કાર્બન યુક્ત અણુ છે પણ આપણે આ અણુની સંખ્યા કેટલી લઈએ 3 તો 15 કાર્બન બની ગયા અને CO2 ના કેટલા અણુ લઈએ છીએ 3 એટલે આપણે આખી ચક્ર છે ને કેટલી વાર ઘુમાવીએ છીએ 3 વાર એક સાથે લઈએ છીએ
જો અહીંયા એક અણુ લઈશું તો અહીંયા પણ કેટલું લેવું પડે એક તો ચક્ર આખું કેટલી વાર થાય એક વાર આપણે ડાયરેક્ટ ત્રણ અણુ લઈએ તો આખું ચક્ર કેટલી ત્રણ વાર થતું આપણને જોવા મળશે તો રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ આ પ્રથમ CO2 ગ્રાહક છે કોણ છે યાદ રાખો પ્રથમ CO2 ગ્રાહક C3 ચક્રની અંદર કોણ છે રેગ્યુલર 1,5 કેટલા કાર્બન યુક્ત હતો 5 એટલે વૈજ્ઞાનિકોની જે સંભાવના હતી કે બે કાર્બન યુક્ત અણુ એક કાર્બન સાથે જોડાય કેટલા બનતા છે 3 એ સંભાવના ખોટી પડી કારણ કે અહીંયા બે કાર્બન યુક્ત અણુ CO2 સાથે જોડાતા નથી કેટલા કાર્બન યુક્ત જોડાય 5 કાર્બન યુક્ત અણુ CO2 સાથે જોડાય એટલે અહીંયા છે એ આપણને ત્રણ કાર્બન યુક્ત શું મળે છે ફોસ્ફોરસ એટમ તો આ પ્રથમ નિપજ થઈ ગઈ સી3 ચક્ર અથવા ગેલિયમ ચક્ર ની કેટલી નિપજ થઈ ગઈ પ્રથમ એટલે પ્રથમ નિપજ કેટલા કાર્બન યુક્ત છે 3 એટલે ફોસ્ફોગ્લિસરેટ ના અહીંયા આપણને ત્રણ કાર્બન યુક્ત કેટલા અણુ મળે છે 6 અણુ મળે છે ત્રણ કાર્બન યુક્ત છે એટલે ટોટલ કાર્બન કેટલા થઈ ગયા 18 અને પ્રથમ નિપજ ત્રણ કાર્બન યુક્ત હોવાથી આ ચક્રને આપણે શું કહીએ છીએ સી3 ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ આટલી વસ્તુ બધાને ક્લિયર હવે પ્રથમ તબક્કો આપણે શું કહીએ કાર્બોક્સિલેશન તો કાર્બોક્સિલેશન એટલે શું તો કે રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ 5 કાર્બન યુક્ત છે એમાં CO2 ના 3 કાર્બન અણુ ભળશે અને 3 CO2 ના અણુ 5 કાર્બન યુક્ત આ છે અને એના 3 અણુ છે 15 અણુ એના થશે ટોટલ અણુ થઈ 18 એટલે અહીંયા જે પહેલો ફોસ્ફોગ્લિસરેટ અણુ કેટલા છે 18 પણ અહીંયા છે કેટલા ટોટલ આપણને પદાર્થ કેટલી સંખ્યા જોવા મળશે 6 કાર્બોક્સિલેશન પૂરું થઈ ગયું બીજો તબક્કો આવે રિડક્શન રિડક્શન માં શું થાય તો ત્રણ ફોસ્ફોગ્લિસરેટ છે આ ફોસ્ફોગ્લિસરેટ માંથી અહીંયા આપણને મળે છે 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ હવે 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ શા માટે મળે છે કે 6 ATP ના અણુ વપરાય એમાંથી 6 ADP અને ફોસ્ફેટ ના અણુ શું થાય મૂળ આ ફોસ્ફેટ ના અણુ એની અંદર ઉમેરાય 6 ફોસ્ફેટ ના અણુ એટલે આપણે અહીંયા 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ કારણ કે 3 કાર્બન યુક્ત આપણને કેટલા અણુ છે 6 અણુ છે અને આ 6 અણુમાં પાછા બીજા 6 ફોસ્ફેટ ના અણુ શું થાય છે ઉમેરાય એટલે 3 ફોસ્ફોગ્લિસરેટ તરીકે જગ્યા શું બની ગયું 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ કાર્બન ની સંખ્યા એટલી નથી થશે કેટલી રહેશે 18 રહેશે ખાલી શું ઉમેરો આપણે ફોસ્ફો ના અણુ હવે આની અંદર થી 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ એમાંથી NADH2 માંથી NAD બનશે NADP બનશે એટલે પાછી એનર્જી વપરાણી પાછી શક્તિ વપરાણી આ શક્તિનો ઉપયોગ કરી અને 1,3 ડાયફોસ્ફોગ્લિસરેટ તો એમાંથી શેમાં ફેરવાઈ ગયો PGAF એટલે કે ફોસ્ફોગ્લિસરાઇડ પણ અહીંયા પણ આ કેટલા કાર્બન યુક્ત અણુ છે 3 કાર્બન યુક્ત અણુ છે અને કેટલા અણુ બનશે 6 એટલે 6 અણુ બનશે 3 કાર્બન એટલે 76 ને 18 એટલે ટોટલ કાર્બન ની સંખ્યા યાદ રાખો 18 જોવા મળે છે પણ અહીંયા 6 ATP ઉપરાણ અહીંયા 6 NADH2 ઉપરાણ આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન રિડક્શન છે માટે તો કે આની અંદર થી શક્તિ વપરાય છે અને અણુમાં છે એ નાનો અણુ બનશે હવે અહીંયા થી ફોસ્ફેટ નામનું જોડાણ હતા એ પાછા અહીંયા વપરાય જાય અને પાછું શું કરી દે તો ફોસ્ફોગ્લિસરાઇડ આ ફોસ્ફોગ્લિસરાઇડ માંથી 6 અણુ હતા એક અણુ છે એ શું થઈ જાય છૂટો પડી જાય એક અણુ છે જે મુક્ત થઈ ગયો વધ્યા કેટલા અણુ 5 તો 5 અણુ કેટલા કાર્બન યુક્ત છે 3 તો અહીંયા કેટલા કાર્બન છે 5 અણુ 3 કાર્બન યુક્ત છે તો 5 તેરી 15 એટલે કાર્બન કેટલા થશે 15 18 હતા 3 કાર્બન એટલે એક અણુ શું થઈ ગયો મુક્ત છે અહીંયા 3 કાર્બન મુક્ત થયા છે અને કાર્બન કેટલા છે 15 કેટલા કાર્બન યુક્ત અણુ છે 3 હવે આમાંથી પાછો આપણે કરવાનું છે રીજનરેશન અથવા તો પુનર્નિર્માણ કોનું પુનર્નિર્માણ કરવાનું છે રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ
તો પુનર્નિર્માણ કરવા માટે હવે આમાંથી આપણે બે પ્રશ્નના અણુ કાઢી નાખ્યા, ટોટલ હતા પાંચ, પાંચ માંથી બે કાઢ્યા, વધ્યા કેટલા? ત્રણ, ત્રણ અણુ વધ્યા. તો અહીંયા બની જાય રિડ્યુસ ફાઇવ ફોસ્ફેટ. શું બની જાય? રિડ્યુસ ફાઇવ ફોસ્ફેટ. કેટલા કાર્બન મળે છે? પાંચ. પણ કેટલા અણુ બનશે? ત્રણ. ત્રણ અણુ કઈ રીતે બને? તો કે પંદર કાર્બન યુક્ત પાંચ અણુ હતા, પંદર કાર્બન હતા, તો ત્રણ કાર્બન યુક્ત પાંચ અણુ હતા. એની જે પાંચ કાર્બન યુક્ત આપણે શું ફેરવી નાખ્યા? ત્રણ અણુમાં. એટલે કાર્બન ની સંખ્યા પંદર હતી, એટલે અહીંયા પણ કેટલી રહેશે? પંદર જ રહેશે. હવે આ રિડ્યુસ ફાઇવ ફોસ્ફેટ માંથી ત્રણ એટીપી માંથી શું બની જાય? ત્રણ એડીપી. અને ફોસ્ફેટ ના અણુ મુક્ત થાય. આ ફોસ્ફેટ ના અણુ છે રિડ્યુસ ફાઇવ ફોસ્ફેટ સાથે જોડાય, તો અહીંયા શું બની જાય? રિડ્યુસ 1,5 બાય ફોસ્ફેટ. અને રિડ્યુસ 1,5 બાય ફોસ્ફેટ કાર્બન ના અણુ આટલા જ રહેશે. પાછું કોનું પુનઃનિર્માણ કરાયું? રિડ્યુસ 1,5 બાય ફોસ્ફેટ. એટલે પાછો અહીંયા બીજી એ બનશે. પણ યાદ રાખજો એક બીજી વસ્તુ કે અહીંયા એક ઉત્સેચક આવશે, રુબિસ્કો. કયો ઉત્સેચક આવશે? રુબિસ્કો. અને રુબિસ્કો ઉત્સેચક છે એ આપણે ભણી ગયા છીએ. રુબિસ્કો ઉત્સેચક ને આપણું નામ છે રિડ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજી ને. આવ્યું તો આપણું યુનિટ નંબર 9 ની અંદર રિડ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સિજિનેઝ ઓક્સિજિનેઝ અથવા તો કાર્બોક્સાઇલેઝ અને ઓક્સિજિનેઝ. હવે જો રુબિસ્કો છે ને એના બે કામ છે, કાં તો ઈ CO2 ને અંદર સ્થાપન કરે, કાં તો ઓક્સિજન ને સ્થાપન કરે. કોને સ્થાપન કરે? જો CO2 ને સ્થાપન કરે તો એને કહેવાય કાર્બોક્સિલેઝ, અને જો ઓક્સિજન ને સ્થાપન કરે તો એને કહેવાય ઓક્સિજિનેઝ. અહીંયા કોનું સ્થાપન કરે છે? CO2. એટલે રુબિસ્કો ની અંદર કાર્બોક્સિલેઝ નો ઉપયોગ થાય. એટલે અહીંયા આપણે એવું લખી શકાય CO2 + રિડ્યુસ 1/5 ફોસ્ફેટ રુબિસ્કો ઉત્સેચક ની હાજરીમાં સેવા ફેરવાય PGA એટલે કે ફોસ્ફોગ્લિસરેટ. કેટલા કાર્બન યુક્ત બને છે? ત્રણ કાર્બન યુક્ત છે એ બને. હવે ATP ની ગણતરી આપણે કરી લઈએ. પહેલા આપણે આ જોઈ લઈએ કે એક ગ્લુકોઝ ના અણુ નું નિર્માણ કરવા માટે કેટલા કાર્બન ની જરૂર પડે? 6. તો અહીંયા એક ચક્ર ફરે તો કેટલો કાર્બન મુક્ત થાય? 1. તો અહીંયા કેટલી વાર ચક્રને પૂર્ણ થવું પડે? 6 વાર છે એ ચક્ર પૂર્ણ થશે એટલે કેટલા કાર્બન મુક્ત થાય? 6. તો 6 કાર્બન મુક્ત થાય તો એક ગ્લુકોઝ નો અણુ છે એ બને. તો ત્રણ આપણે છે ત્રણ વાર ચક્ર ફેર્યું, તો ત્રણ વાર ચક્ર ફેર્યું તો કેટલા એટીપી ઉપરાણા? 9. દાખલા તરીકે આપણને છે 3 6 એટીપી અહીંયા ઉપરાણા જે ફોસ્ફોગ્લિસરેટ માંથી 1,3 ડાયફોસ્ફેટ બન્યો 6 એટીપી ક્યાં ઉપરાય છે, અને 3 એટીપી ક્યાં ઉપરાણા? રીજનરેશન માં. તો ટોટલ 9 એટીપી ઉપરાણા. કેટલા કાર્બન મુક્ત થયા? 3. બીજા 3 મુક્ત કરવા હોય તો બીજા 9 એટીપી ઉપરાય છે. ટોટલ એટીપી છે એ કેટલા ઉપરાય છે? 18. NADH2 કેટલા વપરાય છે? 6. એક ત્રણ ચક્રમાં 6 વપરાય તો ટોટલ છે અહીંથી 3 વાર ફેરવે તો બીજા એટલે ટોટલ કેટલા વપરાય? 12. એટલે અહીંયા આપણને એક ગ્લુકોઝ ના અણુ નું નિર્માણ કરવા માટે 18 એટીપી અને 12 NADH2 નું નિર્માણ છે એ કરવું, અથવા તો એની શક્તિ ની જરૂર પડે. અને એક NADH2 બરાબર કેટલા એટીપી થાય છે? 3 એટીપી થાય. આપણે યાદ રાખવું એટલે એક NADH2 છે એની અંદર 3 એટીપી ની શક્તિ હોય. કેટલી શક્તિ હોય? 3 એટીપી ની શક્તિ છે આપણને જોવા મળે. તો આટલી વસ્તુ ગ્લુકોઝ ના એક અણુ ના નિર્માણ માટે 6 વાર ચક્ર પૂર્ણ કરવું પડશે, અને 6 વાર ચક્ર પૂર્ણ થશે ત્યારે આપણે એક ગ્લુકોઝ નો અણુ છે એ મળશે. તો આને આપણે સીધી ચક્ર શા માટે કહીએ છીએ? કારણ કે પહેલો અણુ જે બને કેટલા કાર્બન યુક્ત છે? 3 કાર્બન યુક્ત છે. 3 ફોસ્ફોગ્લિસરેટ એટલા માટે સીધી ચક્ર કેલ્વિન એની શોધ કરી એટલા માટે આને આપણે શું કહીએ છીએ? કેલ્વિન ચક્ર. અથવા તો આને આપણે CO2 નું સ્થાપન તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે અહીંયા CO2 નું શું થાય છે? સ્થાપન. અને પ્રથમ નિપજ પૂછે તો શું આવે છે? 3 ફોસ્ફોગ્લિસરેટ. પણ CO2 છે એનું પ્રથમ ગ્રાહક પૂછે તો શું આવશે? રિડ્યુસ 1,5 બાય. વૈજ્ઞાનિકો ની સંભાવના શું હતી કે CO2 સાથે બે કાર્બન જોડાતા છે, એ ખોટી પડે. કારણ કે અહીંયા CO2 સાથે કેટલા કાર્બન યુક્ત અણુ જોડાય? 5. એટલે 5 કાર્બન યુક્ત દાખલા તરીકે એક અણુ જોડીએ તો આની પાસે 5 કાર્બન છે, CO2 પાસે 1, તો અહીંયા કેટલા અણુ બને? 2 અણુ બને. કેટલા કાર્બન યુક્ત બને? કારણ કે 5 કાર્બન કોના? રિડ્યુસ 1,5 બાય 1 અણુ CO2.
ટોટલ કાર્બન કેટલા થયા 6 અને અહીંયા બે અણુ કેટલા કાર્બન નંબર છે 3 કાર્બન નંબર છે તો આટલું જે આપણે જોવાનું છે C3 ચક્રની અંદર